નીચે આપેલું છે મિત્રો તો મિત્રો તમને આ બધું મટીરિયલ મળી જશે જેમ કે જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી થયા એ મિત્રો જોઈન થઈ જજો ફટાફટથી જેમ કે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ત્યાં જ તમારે જેમ કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાનું છે તો વચ્ચે મિત્રો હું તમને ફટાફટથી

તમારું આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો ત્યાર પછી તમારે જેમ કે આ રીતના આપણે પેનલે આવી જવાનું છે અને ત્યાર પછી તમારે જે ફોટાનું તમેડિટિંગ કરવા માંગતા હોય એ ફોટો તમારે એડ કરવાનો છે જેમ કે જોઈ લો પ્લસમાં જઈ અહીંથી જવાનું છે મીડિયાવાળા ઓપ્શનમાં અને પછી આપણે ફોટો એડ કરવાનો રહેશે તો મિત્રો તમારે આ રીતના ફોટો એડ કરીને હવે તમારે ફોટાને ફિલ સ્ક્રીન કરવાનો છે જેમ કે ફોટા પર ક્લિક કરી અને ત્રણ ટપકા દેખાય છે તમે તો આપણે ત્યાં ક્લિક કરીને અહીંથી આપણે ફોટો ફિલ સ્ક્રીનનું ઓપ્શન મળશે તો આપણે ફોટો ફિલ સ્ક્રીન કરે કરી લેવાનો છે અને ત્યાર પછી તમારો જે ફોટો છે મિત્રો એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનો છે જેમ કે ફોટા પર ક્લિક કરી અને મિત્રો તમારે આ રીતના પાછળની સાઈડ ખેંચવાનું છે મિત્રો અને અટકી જાય તમારે ત્રીસ સેકન્ડ આવીને તો આવો ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું છે તમારો ફોટો છે એ તમારે સોંગ પ્રમાણે છેલ્લે સુધી ખેંચાઈ જશે અને ત્યાર પછી તમારે પહેલે આવી જવાનું છે મિત્રો તો મિત્રો ત્યાર પછી તમારે હવે ઇફેક્ટ એડ કરવાનો રહેશે તો મિત્રો તમને ઇફેક્ટનો પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેમ કે આ રીતનો તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે ત્યાર પછી તમારી અ મોશન એપ્લિકેશનમાં તો મિત્રો તમારે જે આ રીતના છે સેક ઇફેક્ટ પ્રોજેક્ટ કેડી કે એડિટિંગ મિત્રો આ રીતના જે સેક ઇફેક્ટ પ્રોજેક્ટ છે તમારે ઇમ્પોર્ટ કરી ઓપન કરી હવે તમારે કશું કરવાનું તમારે જે બીજા નંબરની તમારે બ્રેકવાળો છે મિત્રો હેટવાળો ઇફેક્ટ છે મિત્રો આ બ્રેકવાળો છે એને એટલે આપણે કોપી કરવાનો છે જેમ કે આની પર ક્લિક કરી અહીંથી ક્લિક કરવાની છે અહીં અહીં ક્લિક કરીને અહીંથી આપણે કોપી લેયરનું ઓપ્શન મળશે મિત્રો જેમ કે જો અહીંથી આપણે કોપી લેયરનું ઓપ્શન મળશે કોપી લેયર કરી હવે તમારે પૂરું કટ કરવાનું છે અને ત્યાર પછી તમારે જે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે અને ત્યાર પછી તમારે જેમ કે તમારે આ પહેલાં જે પ્લસની હિસાબની મારેલી છે જેમ કે મિત્રો તમારે જે આટલે સુધી છે અહીંથી મિત્રો છ અને મિત્રો દસ સેકન્ડ સુધી છે મિત્રો એટલામાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી લેવાનો છે તો મિત્રો ત્યાર પછી તમારો અહીં હેઠો પડે છે એના માટે તમારે જેમ કે ખાલી અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને પેસ્ટવાળું ઓપ્શન મળશે તો આપણે પેસ્ટ કરી દેવાનું છે તમારો આ રીતના ઇફેક્ટ લાગી જશે અને પછી પાછું તમારે અહીં ક્લિક કરીને અહીંથી આપણે પેસ્ટ કરી લેવાનું છે તો મિત્રો તમારે જે આ રીતના તમારા ઇફેક્ટ છે એ તમારે પેસ્ટ કરવાનો રહેશે મિત્રો ખાલી આ તીર ઉપર ક્લિક કરીને અહીં ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે હજુ પણ બતાવું છું જોઈ લો આની પર ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી આપણે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી આપણે પેસ્ટ પર ક્લિક કરી પેસ્ટ કરી લેવાનું છે તો મિત્રો હું આ રીતના ફટાફટથી ઇફેક્ટ છે કે હું ફટાફટથી પેસ્ટ કરી લઉં છું મિત્રો તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું તો મિત્રો તમે જોઈ શકો પાંચ અને ચોવીસ સેકન્ડ સુધી આપણે ઇફેક્ટ પેસ્ટ કરી લેવાનું છે અને પછી તમારે અહીંથી બે ચાલુ થાય છે મિત્રો આપણે સૌથી પહેલાં તમારે જ્યાં હેડ પડે છે ત્યાં તમારે પેસ્ટ કરવાનું છે તો મિત્રો પાછળ તમારે જેમ કે અહીંથી તમારે પંદર અને મિત્રો ત્રેવીસ સેકન્ડથી એક હેટ પડે છે ચાર હેટો પડે છે એમાં તમારે પણ આ રીતના ઇફેક્ટ પેસ્ટ કરવાનો છે અહીં ક્લિક કરી અહીંથી પેસ્ટ કરી લેવાનું છે મિત્રો પહેલાં આપણે તમારે હેટમાં પેસ્ટ કરવાનું રહેશે મિત્રો તો ચાલો તમારે જે આ રીતના ચાર ઇફેક્ટ પેસ્ટ કરવાના છે મિત્રો સોળ સેકન્ડે અને ત્યાર પછી તમારે જેમ કે પહેલે આવી જઈને હવે તમારે મિત્રો ડાયરેક્ટ તમારે બીટમાં બીટનો જેમ કે બેઝનો ઇફેક્ટ છે એ તમારે પેસ્ટ કરી લેવાનો છે અહીંથી આપણે પૂરું કટ કરી લેવાનું છે બીટ જેમ કે સેક ઇફેક્ટ પ્રોજેક્ટ છે તમારે ઓપન કરવાનો રહેશે તો મિત્રો ત્યાર પછી તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કરી મિત્રો તમારે જે પહેલાં નંબરનું જે ગ્રુપવાળું લખેલું છે એની પર આપણે ક્લિક કરવાનું છે જેમ કે અહીં ક્લિક અહીં ક્લિક કરવાનું છે મિત્રો આની પર અને પછી તમારે અહીંથી અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી આપણે કોપ નો ઓપ્શન મળશે કોપી કરી અને પછી તમારે આવી જવાનું છે બીટમાં પ્રોજેક્ટમાં અને પછી અહીંથી જતો રહેવાનું છે છ સેકન્ડે ડાયરેક્ટ મિત્રો જેમ કે મિત્રો અહીંથી આપણે ચાલુ કરવાનું છે ઇફેક્ટ લગાવવાનું તો જેલમિત્રો તમારે અહીંથી આવી જવાનું છે મિત્રો છ અને દસ નવ સેકન્ડે નવ સેકન્ડે આવી જવાનું છે આ રીતના પ્લસની નિશાની પર ક્લિક કરીને અને પછી તમારે અહીં ક્લિક કરીને અહીંથી આપણે પેસ્ટનું ઓપ્શન મળશે તો આપણે પેસ્ટ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ઇફેક્ટ છે એ તમારો આ રીતનો લાગી જશે મિત્રો જોઈ લો જે આ રીતના તો મિત્રો તૈયાર પછી તમારે પાછું અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને પેસ્ટ કરી લેવાનું છે તો જેલમંત્રો તમારે જે આ રીતના આખા ફોંગ મિત્રો આની પર ક્લિક કરી અહીંથી આપણે પેસ્ટનું ઓપ્શન મળશે મિત્રો તો આપણે પેસ્ટ કરવાનો રહેશે મિત્રો ઈ ઇફેક્ટ તો જો તમે મિત્રો તમારે ખાલી આ રીતના તમારો પેજ હોય તો મિત્રો તૈયાર પછી જોઈ લો આની પર આપણે ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી અહીં ક્લિક કરી અને પેજ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ઇફેક્ટ છે એ તમારે લાગી જશે તો મિત્રો તમારે જેમ કે આ રીતના આખા સોંગમાં ઇફેક્ટ પેસ્ટ કરવાનો રહેશે મિત્રો બીજું કે તમારે જે પંદર સેકન્ડ જે ચાર ઇફેક્ટ છે એમાં આપણે આ ઇફેક્ટ નથી પેસ્ટ કરવાનું પાછળ જતું રહેવાનું છે મિત્રો સત્તર અને વીસ સેકન્ડે અહીંથી આપણે ચાલુ કરવા કરવાનો રહેશે મિત્રો ઇફેક્ટ પેસ્ટ કરવાનો તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં ઇફેક્ટ પેસ્ટ કરી લઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું તો મિત્રો તમારે જે આ રીતના આખા સ્ટોંગમાં આપણે ઇફેક્ટ છે તમારે પેસ્ટ કરી લેવાનું છે અને મિત્રો હવે તમારે બીજું કે મટિરિયલ એડ કરવાનું રહેશે મિત્રો આમાં તમારે પીએનજી સેપ અને બોર્ડર ત્રણ વસ્તુ આપણે એડ કરવાની રહેશે તો મિત્રો અહીંથી આપણે પૂરું કટ કરીને ઓલ મટિરિયલનો જે પ્રોજેક્ટ આ રીતનો છે પીએનજી ઇમેજવાળો તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે અને પછી તમારે ઓપન કરી હવે મિત્રો તમારે જેમ કે આ તીર આ જે ખૂણો દેખાય છે મિત્રો પીએનજીવાળું પહેલાં નંબરનું તો મિત્રો એની સામે ખૂણો છે તો આપણે ત્યાં ક્લિક કરી અહીંથી અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી પાછું એકવાર હજુ ક્લિક કરવાનું છે સેપ માટે અને પછી તમારે અહીંથી અહીં ક્લિક કરી અહીંથી આપણે કોપી લેયરનું ઓપ્શન મળશે કોપી લેયર થ્રી અને એની પર આપણે ક્લિક કરીને હવે તમારે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે તો મિત્રો ત્યાર પછી તમારે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરી અને ત્યાર પછી તમારે જેમ કે પ્લસની નિશાની ઉપર તમને જોવા મળતી હોય છે મિત્રો આ છે તો આપણે ત્યાં ક્લિક કરીને અહીંથી તમારે પેસ્ટ લેયર ત્રણ લખેલું છે એની પર ક્લિક કરશો તમારી બધું મટિરિયલ એડ થઈ જશે અને મિત્રો બીજું કે તમારે જેમ કે આ પીએનજીના બોર્ડરને સેપ છે એ તમારે સોંગ પ્રમાણે ખેંચવાનું છે તો મિત્રો ચલો તમારે પહેલાં પીએનજી પર ક્લિક કરવાની છે એકવાર એટલે ત્યાર પછી આ રીતની બોર્ડરો બનશે નાની ને હવે તમારે આ રીતના ખેંચવાનું છે પાછળની સાઈડ ખેંચ ખેંચ કરવાનું છે ને અટકી જાય તો આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું એટલે તમારી પીએનજી ખેંચાઈ જશે સોંગ પ્રમાણે જોઈ લો હવે મિત્રો તમારે જેમ કે આ રીતના પહેલે આવી જવાનું છે પહેલે આવી હવે તમારો આવ્યો બોર્ડરનો વારો તો બોર્ડર ઉપર ક્લિક કરી અને પાછળની સાઈડ ખેંચવાનો છે અને મિત્રો ત્યાર પછી તમારો અટકી જાય તો આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું છે અને હવે તમારે જેમ કે પાછો પહેલે આવી જવાનું છે હવે આવ્યો પીએનજીનો વારો તો મિત્રો ચલો તમારે જેમ કે સેપનો વારો આવ્યો છે સેફ ઉપર ક્લિક કરી અને પાછળની સાઈડ ખેંચવાનું છે અને મિત્રો તમારે અટકી જાય તો તમારે આ રીતના તમારે ખેંચી લેવાનું છે તો ચાલો આપણે આ રીતના બધું મટીરિયલ છે તમારે ખેંચવાનું રહેશે અને ત્યાર પછી તમારે પહેલે આવી જવાનું છે અને આપણું આ રીતના સ્ટેટસ છે એ તમારું રેડી થઈ જશે મિત્રો તો મિત્રો હવે તમારે જેમ કે સ્ટેટસ બની જાય મિત્રો એટલે ખાલી તમારે અહીં ક્લિક કરવાનું છે મિત્રો અહીં ક્લિક કરી અહીંથી ક્લિક કરવાનું છે મિત્રો અહીંથી વિડીયો વિડીયોવાળું ઓપ્શન છે એની પર અને પછી એની સામે ખૂણો છે ત્યાં ક્લિક કરીને અહીંથી આપણે ક્લિક કરવાનું છે મિત્રો એક્સપોર્ટ નથી કરવાનું કે ડાયરેક્ટ હું તમને સેટિંગ બતાવી દઉં છું મિત્રો હું કેન્સલ કરી લઉં છું એટલા સુધી તો જોઈ લો મિત્રો તમારે ડાયરેક્ટ તમારે જેમ કંઈ ત્રિકોણ પર ક્લિક કરીને જોઈ લો વિડીયો છે એની સામે ખૂણો છે તો આપણે ખૂણા પર ક્લિક કરી લેવાનું છે ખૂણા પર ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે જેમ કે આ રીતનું પેજ આપશે સાતસો વીસ રાખવાનું છે અહીં તમારે જેમ કે અહીંથી તમારે એક હજાર એંસી હોય તો મિત્રો આપણે નથી રાખવાનું સાતસો વીસ રાખવાનું છે સાતસો વીસ ઉપર ક્લિક કરી અહીંથી રાખવાનું છે ફૂલ ફૂલવાળું ઓપ્શન છે જેમ કે લો નથી રાખવાનું ફૂલ રાખવાનું છે અને પછી આ લાઇન છે તમારે આ રીતની હોય તો ફૂલ ખેંચી અને અહીંથી આપણે એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું તમારું સ્ટેટસ છે એ તમારું રેડી થઈ જશે મિત્રો તો મિત્રો તમારે આ રીતના સ્ટેટસ છે તમારે બનાવી લેવાનું છે સો સો ટકા તમારું બની જશે તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો મળી